કોરોના મહામારીના માહોલમાં ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. આવા સમયે લગ્ન પ્રસંગ મોકૂફ રહેતા મંડપના વ્યવસાય કરતા વેપારીઓની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા લાઇટ મંડપ ડેકોરેશન એસોસિએશનને કલેક્ટરે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કોરોનાની ગાઇડલાઇન મુજબ શુભ પ્રસંગોમાં લોકોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો મંડપના વ્યવસાયમાં રોજગારી મળી શકે તેમ છે તેવી માંગ કરી હતી. છેલ્લા 7 માસથી મંડપનો વ્યવસાય બંધ હોવાથી આત્મનિર્ભર લોકો બેરોજગાર થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા લાઇટ મંડપ એસોસિએશન એન્ડ સાઉન્ડ, આજનું અમે બનાસકાંઠા પાલનપુર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસે જિલ્લા મંડપ એસોસિએશન ભેગા થઈ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા છીએ. અમારા ધંધા રોજગાર 7 મહિનાથી બિલકુલ બંધ છે. હવે અમારે કેવી રીતે જીવવી એ પરિસ્થિતિ અમને હવે સમજાતી નથી. એના માટે આજે ભેગા થઈ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા છીએ. અમારો ધંધો જન્મથી માંડી અને મરણ સુધી અંતિમ સુધી અમે મહેનત કરીએ છીએ લોકો માટે, અમારા પેટ માટે. અમારી સાથે અમારા મજૂર વર્ગ, ગુડાઉન ભાડું, કારીગરોને કેવી રીતે રોજીરોટી કમાય એના માટે આજે જે 50-100 માણસની આપી છૂટ એના બદલે અમને 500-600 માણસ સુધી આપે એવી અમારી સરકાર જોડે વિનંતી છે. અમે સરકારની સાથે છીએ, સરકાર અમારું સાંભળે. અમે કોઈ સરકારનો વિરોધ નથી. અમારે તો સરકારને વિનંતી કરવાની છે કે અમે તમારી ગાઈડલાઇન પ્રમાણે કામ કરશું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું કે આત્મનિર્ભર બનો. અમે આત્મનિર્ભર બનવા તૈયાર છીએ. અમને થોડી છૂટ આપો, અમે એમની ગાઈડલાઇન પ્રમાણે કામ કરશું. અમે કેવી રીતે ગાઈડલાઇન પ્રમાણે કામ કરશું? 50-50 માણસના ટેન્ટ બાંધી એક એક કાઉન્ટર બનાવશું, એ રીતે અમે કામ કરશું. પણ અમને આત્મનિર્ભર બનવા દો. હવે અમારી પરિસ્થિતિ બહુ કોફળી બની ગઈ છે. હવે જીવવું કેવી રીતે? 7 મહિનાથી અમારી હાલત ખાવા પીવા માટે કંઈ છે નહીં. હવે શું કરીએ? બસ એ જ સરકાર જોડે વિનંતી છે.